નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. હેલ્થ પ્લસ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં અમે વિશેષ ડૉક્ટરને અહીં બોલાવીને એમની સાથે સંવાદ કરીએ છીએ અને એમની પાસે એમના જ્ઞાનનું આદાન પ્રદાન કરીએ છીએ. તો આજે જ્યારે વિશ્વભરમાં કોરોનાની કહેર વર્તી રહી છે ત્યારે અમારી સાથે જોડાયા છે ડૉક્ટર સુચે પારીખ. તો સ્વાગત કરું છું સર આપનો. નમસ્તે. ડૉક્ટર સુચે પારીખ મૈત્રેય હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને મૂળ કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ છે. તો આજે આપણે એમની સાથે એમનું જે જ્ઞાનનો ભંડાર છે એમના વિશે એમની પાસે જે નોલેજ છે એનું થોડું આદાન પ્રદાન કરીશું. ખાસ કરીને જે કોરોના વાયરસની કહેર છે એના વિશે એમની સાથે સમજીશું કે એમનું મંતવ્ય શું છે અને કેવી રીતે આ જે કહેર વર્ત્યો છે તેને કેવી રીતે પહોંચી વળીએ. તો સર, જે કોરોના વાયરસ છે આમ તો લગભગ આજે બધાને ખબર જ છે કોરોના વાયરસ, પણ થોડું અમારે એ જાણવું છે કે કોરોના વાયરસ તો પહેલેથી બી હતું, પણ આ જે પર્ટિક્યુલર એન કોવિડ 19ની વાતો જ્યારે કરીએ તો એન કોવિડ 19 એક મ્યુટેટેડ વર્ઝન છે કદાચ. તો એના વિશે થોડુંક અમને, અને આ નામ કેવી રીતે પડ્યું આનું કોરોનાનું? એન કોવિડ 19 એક મ્યુટેટેડ વર્ઝન છે. બેઝિકલી આ એનિમલ વાયરસ છે. જ્યારે સ્પીલ ઓવર થાય એટલે કે જનાવરમાંથી મનુષ્યમાં એનો ટ્રાન્સફર થાય, બેઝિકલી આ વાયરસ રહે છે એનિમલ્સની અંદર જ. પણ કોઈક કારણોસર જેમ કે જ્યારે આ એનિમલ્સ જેને વાયરસ હોય તેવા એનિમલ્સને ખાવામાં આવે કે એના સંપર્કમાં આવીએ ત્યારે આ વાયરસ સ્પીલ ઓવર થઈ શકે, એટલે એનિમલ્સમાંથી આપણા હ્યુમન બિંગ્સમાં એ ટ્રાન્સફર થાય. એને લીધે આ આખું એક જીનેટિક એન્જિનિયરિંગ એનું થાય અને જે નવો વાયરસ ઉત્પન્ન થયો છે તે છે એન કોવિડ 19 વાયરસ. આ બેઝિકલી એક રેસ્પિરેટરી વાયરસ છે, એટલે કે શ્વાસોશ્વાસનો જે આખો રસ્તો હોય તેમાં રહેતો વાયરસ છે અને આ મેઇનલી એ જ ભાગમાં અસર કરતો વાયરસ છે. તો આ જે વાયરસ અસરગ્રસ્ત જે વ્યક્તિઓ હોય છે એમના સિમ્પટમ્સ જનરલી શું હોય? કારણ કે આ એક રેસ્પિરેટરી ઇશ્યુવાળો, મતલબ લંગ્સને અફેક્ટ કરતો આ વાયરસ છે, તો શું એ અને ફ્લૂ સમાંતર એ લોકોના સિમ્પટમ્સ હોય કે આના કોઈ વિશેષ સિમ્પટમ હોય? ના, સિમ્પટમ્સ સરખા જ હોય. આ વાયરસ કંઈ નહીંથી લઈને બહુ બધું કરી શકે એની માટે સક્ષમ છે. ઘણા પેશન્ટ્સ એવો હોય કે જેમાં એ ખાલી કેરિયર તરીકે કામ કરતા હોય, વાયરસ શરીરમાં જાય અને આગળ કંઈ કરે નહીં, પેશન્ટની અંદર રહે અને પેશન્ટ બીજાને ટ્રાન્સમિટ કરી શકે. ઘણા પેશન્ટ્સ એવા હોય કે જેને માઇલ્ડ ઇન્ફેક્શન થાય, જેમ કે ખાલી થોડું હલકું બોડી એક થાય, થોડીક ખાંસી આવે અને ત્યાં અટકી જાય. એનાથી ઉપર જાય તો એ ફીવર વધી શકે, ખાંસીને વધી શકે, શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય, શરીરની અંદર ઓક્સિજનની ઉણપ થવા માંડે. અને જે છેલ્લી કેટેગરીમાં આવે, જે અમે ARDS અથવા SARS કહીએ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, તો આ તકલીફ જ્યારે શરૂ થાય ત્યારે એનો સૌથી ખરાબ સ્ટેજ હોય કે જેમાં પેશન્ટ વેન્ટિલેટર પર ચડે, બહુ હાઈ સપોર્ટ પર રાખવું પડે અને જીવનું જોખમ પણ આવા પેશન્ટ્સમાં આવી શકે. એટલે મેં કીધું કે આ પેશન્ટ્સ, એટલે આ વાયરસ કંઈ નહીંથી લઈને બહુ બધું કરી શકે એમ સક્ષમ છે. સાહેબ, આનું મૂળ કારણ આ જે વાયરસ જે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થાય છે એ ચેપી રોગ જ કહેવાય? હા, ચેપી રોગ છે. બેઝિકલી શ્વાસોશ્વાસમાંથી બહાર નીકળે છે. જેમ કે આપણે ખાંસી ખાઈએ, છીંક ખાઈએ, તો એ આપણા શ્વાસના રસ્તામાં વાયરસ હોય છે અને આ વાયરસ જ્યારે બહાર આપણે ફેંકીએ છીએ ત્યારે ડ્રોપલેટના રૂપે હવામાં રહે છે અને બીજું માણસ જ્યારે સામેવાળી વ્યક્તિ આના કોન્ટેક્ટમાં આવે ડ્રોપલેટના ત્યારે એ આને લાગી શકે. આ વાયરસની ખાસિયત એ છે કે જેમ કશે પડ્યું, જેમ કે પ્લાસ્ટિક પર પડે છે તો પ્લાસ્ટિક પર એ 3 દિવસ સુધી જીવી શકે, હવામાં રહે છે અથવા જમીન પર રહે છે તો 12-14 કલાક સુધીની એની લાઈફ હોય. એટલે ડિપેન્ડ કરે છે કઈ જગ્યા પર જઈને અટક્યું છે અને પછી સામેવાળી વ્યક્તિ જ્યારે એ કોન્ટેક્ટમાં આવે અને એ જ પછી સામેવાળી વ્યક્તિ પોતાના મોઢા પર હાથ ટચ કરે, કારણ કે આ મોડુલું છે કે નાકલું છે કે કોઈ બી રીતે, તો એ રીતે એ વાયરસ એ વ્યક્તિની અંદર જાય. તો આની જે તીવ્રતા છે વ્યક્તિમાં, જે અસરગ્રસ્ત વ્યક્તિ હોય જે એને પોતાને પણ કદાચ ના ખબર હોય, તો એમણે ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો? આવા પેશન્ટ્સ જ્યારે એમને લાગે કે ભાઈ માઇલ્ડથી જરા મોડરેટ સ્ટેજમાં આવી રહ્યું છે, જેમ કે બોડી બહુ દુખવું, હાઈ ગ્રેડ ફીવર આવવો, ખાંસી આવવી, ખાસ કરીને આ વાયરસમાં સૂકી ખાંસી આવે છે તો ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, આ એક પેશન્ટનો ક્રાઇટેરિયા છે. પ્લસ બીજું કે જે ફોરેન રિટર્ન છે, અત્યારે ઘણા લોકો પાછા આવી રહ્યા છે, આપણી સરકારશ્રીએ ઘણા બધાની મદદ કરી છે અને વિદેશમાંથી આપણા જે નાગરિકો છે એમને પાછા લાવી રહ્યા છે, તો આ જેટલા પાછા આવી રહ્યા છે એ લોકોએ પણ સંપર્ક કરવો. અને ખાસ કરીને આજે મેં કીધું જે કેટેગરી પેશન્ટ્સની કે જેમાં આવા બધા લક્ષણો દેખાતા હોય તો એ લોકોએ પણ ડૉક્ટરનો સંપર્ક કરવો.
આમાં જે રિસ્ક ફેક્ટર છે, જે હાઈ રિસ્ક પેશન્ટની જો વાતો કરીએ, તો એવા કઈ એજ ગ્રુપના વ્યક્તિઓ હોય કે જેને આની અસર પહેલા થતી હોય? પ્રાઇમરીલી આમાં બુઝુર્ગ એટલે ઉંમરલાયક લોકોમાં આની તકલીફ વધારે જોવા મળે છે. ઇનફેક્ટ તો આમાં કોઈ પણ થઈ શકે, નવજાત બચ્ચુંથી લઈને મોટી ઉંમરના 80-90 વર્ષ સુધીના કોઈ પણ થઈ શકે. પણ જે મેઇન આમાં જે છેલ્લો સ્ટેજ, જે ક્રિટિકલ સ્ટેજ આમાં જ ઘૂસતા લોકો હોય છે, તે નોર્મલી આમાં જે 60-70 વર્ષની ઉપરના, ખાસ કરીને જેમને હૃદયની તકલીફ, પહેલેથી હૃદયની તકલીફ હોય, જેમ કે હૃદયનો પંપ નબળો હોવો, પહેલેથી ફેફસાની તકલીફ હોય, તો આવા બધા જે પણ પેશન્ટ્સ છે તે બધા આમાં હાઈ રિસ્ક પેશન્ટ્સની કેટેગરીમાં મુકાય. સર, તો પ્રિકોશન અને પ્રિવેન્શનની જો વાત કરીએ તો એમાં શું સજેશન આપો? પ્રિકોશન્સમાં એક તો જે અત્યારે સરકારશ્રીએ કીધું છે કે ભાઈ ઘરે રહો, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે બને એટલું બહાર જવાનું ટાળો. તો એ સૌથી મોટો પ્રિકોશનનો પોઈન્ટ છે કે જ્યાં આપણે ચેન તોડી શકીએ. બીજું, આપણી જે કલ્ચર છે, નમસ્તે કહેવાનું કલ્ચર, કા મુસ્લિમમાં આદાબ કહેવાનું કલ્ચર, તો આ કલ્ચરને પાળો, હાથ મિલાવવાનું ટાળો. આનાથી તમે તમારી જાતને બીજા માણસથી દૂર કરો છો. કશે ગ્રુપમાં ગયા હોય બને ત્યાં સુધી જવાનું ટાળો, પણ કદાચ તમે પહોંચી જાઓ તો એટલીસ્ટ બીજા લોકોથી 1 મીટર એટલે કે 3 ફૂટથી વધારેનું ડિસ્ટન્સ રાખો. કારણ કે આ વાયરસ જ્યારે બી હવામાં આવે તો એ 3 ફૂટ સુધીની પેરિફેરીમાં રહી શકે, એટલે 3 ફૂટનું ડિસ્ટન્સ રાખો. આ એના પ્રાઇમરી પ્રિકોશનરી મેજર્સ છે. બીજું, ફ્રિક્વન્ટલી હાથ ધોવાના રાખો. હાથ તમે ક્યાં તો સેનિટાઈઝરથી ધોઈ શકો જો તમારી પાસે અવેલેબલ હોય, ના અવેલેબલ હોય તો સાદું પાણી અને સાબુથી પણ હાથ ધોઈ શકાય. પણ હા, હાથ સરખી રીતે ધોવાના, એના જે હાથ ધોવાના 6 સ્ટેપ છે તે સરખા ફોલો કરવાના, કે જેમાં આગળ પાછળ આંગળીઓની વચ્ચે અને આપણું કાંડું આ બધી જગ્યાએ અને અંગૂઠો સરખી રીતે ધોવાવું જોઈએ, કે જેથી કરીને આ વાયરસ જો આપણા હાથ પર હોય તો એનો નાશ પામે. સર, લોકોને આજે જેમ આ વાવડ શરૂ થયું તો લોકો માસ્ક પહેરીને ફરે છે, તો માસ્ક કોણે પહેરવું છે અને કયું પહેરવું જોઈએ? એટલે માસ્ક 2 ટાઈપના, એમ તો 3 ટાઈપના આવે છે. એક તો આપણે જે રૂટીન માસ્ક હોય છે, જે આપણે જેમ ઘણા લોકો ઇવન રૂમાલ પણ બાંધે છે, તો આ રૂમાલ લઈનાથી તો આનું કંઈ થવાનું નથી. બીજું એક આવે ટ્રિપલ લેયર્ડ માસ્ક આવે છે, અને ત્રીજું જે કેટેગરી આવે છે જે N95 માસ્ક હોય છે, કે જે સ્પેશિયલ એકદમ અલગ અલગ થીન લેયર્સથી બનેલું હોય છે, અને આ મેઇન મેડિકલ માસ્ક હોય છે. તો આમાંથી N95 માસ્કનો યુઝેજ જે પેશન્ટ્સ હોય તેમણે કરવો, જે મેડિકલ સ્ટાફ હોય કે જે આને એક્સપોઝ થઈ રહ્યા છે તે લોકોએ કરવું, રેગ્યુલર લોકો જે હોય, રૂટીન લોકો, એ લોકો N95 માસ્કનો યુઝ કરવાની જરૂર નથી. બાકી ટ્રિપલ લેયર્ડ માસ્ક હોય તો એ તમે યુઝ કરી શકો છો. એ જેમ બીજા પ્રિકોશનરી મેજર્સ છે તેમ આ પણ એક પ્રિકોશનરી મેજર છે. પણ N95 માસ્ક, મહેરબાની કરીને લોકોને પણ એ સલાહ આપું છું કે ફાર્મસીમાં જઈને એ લઈ લઉં એવું ના કરો. આમાં જેને એકચ્યુઅલ જરૂર હોય છે તેને મળતો નથી, એટલે મારી તમને એવી સલાહ છે કે બને ત્યાં સુધી N95 માસ્ક જેને જરૂર હોય એની માટે જ રહેવા દેવું. કરેક્ટ, નહીં તો બધા જ ભીડ કરશે તો માસ્ક પહોંચી ના વળશે. હા સર, સેનિટાઈઝરની તો આમ તો આપણે વાત કરી, પણ મારે ખાસ કહેવાનું કે નોર્મલ જે પબ્લિક છે, જે આમ જનતા છે, જે સેનિટાઈઝર એફોર્ડ નથી કરી શકતી, તો એ સોપ અને વોટરથી જો બરાબર હાથ ધોએ તો એ પ્રક્રિયા બરાબર છે? હા, એ પ્રક્રિયા એકદમ બરાબર છે. સોપથી સરખી રીતે, જેમ મેં કીધું કે 6 સ્ટેપ્સ છે હાથ ધોવાના, તો એ 6 સ્ટેપ સરખી રીતે ફોલો કરશે અને સાબુથી પણ હાથ ધોશે તો પણ વાંધો નથી. એની ઇફેક્ટિવિટી એટલી જ છે જેટલી એક સેનિટાઈઝરની હોય, એટલે વાંધો નથી. સાહેબ, આ સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા નુસ્ખાઓ આપવામાં આવે છે કે એલ્કોહોલનું સેવન કરવાથી આ જે વાયરસ છે તેને અસર કરે છે અને એમાંથી દૂર મરી જાય છે વાયરસ. સિમિલરલી ગાર્ગલિંગ હોટ વોટર કે વોર્મ વોટરથી કરવાથી આ થાય છે. આ બધા મિથ્સ છે અને એ લોકો કેરી કરે છે અને વોટ્સએપ ને ફેસબુક પર આ બધી વાયરલ થાય છે, તો એ એકચ્યુઅલી એ મિથ છે કે રિયાલિટી છે શું? ના, આ બધા મિથ જ છે. આલ્કોહોલ ડેફિનેટલી, જે સેનિટાઈઝર્સ છે તે આલ્કોહોલ બેઝડ હોય છે, તો એ રીતે, કારણ કે ત્યારે વાયરસ કશે કોઈ કોન્ટેક્ટમાં નથી, એટલે જ્યારે એ સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે તો તેને મારી શકે છે. પરંતુ જ્યારે એકવાર એ આપણા શ્વાસનળીમાં જાય છે તો એ એવું નથી કે અંદર હવામાં શાંતિથી ફર્યા કરશે, એ જઈને અંદર ચામડીમાં ચોંટી જશે અને ધીરે ધીરે ચામડીની અંદર ઘૂસશે. એટલે તમે આલ્કોહોલ પીઓ કે ના પીઓ, એનાથી એ ફરક નથી પડવાનો. તો મહેરબાની કરીને આવા ખોટા નુસ્ખા આપવાની જરૂર નથી. લોકો ઇવન એવું પણ કહે છે કે ગરમ પાણી પીઓ તો વાયરસ મરી જશે, પણ આપણા બોડીનું ઇન્ટરનલ ટેમ્પરેચર જ 37-38 ડિગ્રીની વચ્ચે છે, તો એ તો રૂટીન જે બહાર છે એના કરતાં તો અંદર ગરમ જ છે,
તો મરવાનું હોય તો એ વાયરસ એમ પણ મરશે. તો એ રીતે એ બધા નુસખા જે પણ છે તે ખોટા છે. મેં જે કીધું પ્રિકોશન્સ અને પ્રિવેન્શનના મેજર્સ, તે જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણે ફોલો કરવી જોઈએ અને એનાથી જ આપણને ફાયદો થશે. આ બધી વસ્તુથી ફાયદો થવાનો નથી. સાહેબ, ક્વોરન્ટાઇનની જો વાત કરીએ તો ક્વોરન્ટાઇન, હોમ ક્વોરન્ટાઇન, હોસ્પિટલ ક્વોરન્ટાઇનમાં શું અંતર છે? જો બેઝિકલી બે ક્વોરન્ટાઇન છે, એટલે એક છે હોમ ક્વોરન્ટાઇન અને બીજું છે હોસ્પિટલ ક્વોરન્ટાઇન. હવે હોસ્પિટલ ક્વોરન્ટાઇનમાં શું આવે કે ભાઈ જે બી પેશન્ટ છે એક્સ વાય ઝેડ, તો એને આપણે હોસ્પિટલમાં રાખે 14 દિવસ સુધી, પેશન્ટ ડૉક્ટરના દેખરેખમાં હોય, કોઈ બીજા લોકોને એક્સપોઝ ન થતું હોય. તો આ હોસ્પિટલ ક્વોરન્ટાઇન કોને કોને થવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ જે ઓલરેડી પોઝિટિવ કેસીસ છે, બીજું જે પોઝિટિવ કેસીસના ડાયરેક્ટ સંપર્કમાં આવ્યા છે, અને જે લોકો એવા છે કે જે ભાઈ અમારે નથી ઘરમાં રહેવું, એવા ઘણી ટેન્ડન્સી છે. યંગસ્ટર્સ ઘણા એવા છે કે જે નથી સમજતા વસ્તુની સિરિયસનેસને, તો આવા બધાને હોસ્પિટલ ક્વોરન્ટાઇન કરવું પડે. અને હોમ ક્વોરન્ટાઇનમાં તો અત્યારે આપણે બધા બી ટેકનિકલી હોમ ક્વોરન્ટાઇનમાં જ છીએ. આપણે અત્યારે ઘરે જ રહીએ છીએ બને એટલો સમય. જે લોકોને જરૂરી હોય છે તેટલા જ બહાર નીકળે છે, બાકી અધરવાઇઝ બને એટલું ઘરે રહીએ છીએ. તો એક જાતનું હોમ ક્વોરન્ટાઇન જ છે. આપણે ત્યાં જે વિદેશથી આવતા લોકો છે જેમને કોઈ સિમ્ટમ નથી, તાવ નથી, તેમ છતાં બી ગવર્મેન્ટ જ્યારે એરપોર્ટ પર લેન્ડ કરે છે તો ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હાથ પર એક સિક્કો મારે છે હોમ ક્વોરન્ટાઇન ટીલ ડેટ કરીને. તો આવા જેટલા બી લોકો છે એમણે ઘરમાં રહેવું જોઈએ. કારણ કે મેં પહેલાં જ કીધું હતું કે આ વાયરસ જે છે તે ઘણીવાર એવું પણ હોય છે કે અંદર હોય છે એ ઇફેક્ટ કરતું નથી. તો આપણે થઈ શકે કે આવા જે પેશન્ટ્સ આવી રહ્યા છે, આવા માણસો, તો એ કેરિયર સ્ટેજમાં હોય તો ત્યારે થઈ શકે કે ખાલી કેરિયર તરીકે કામ કરે અને એ પોતાને એનું ઇન્ફેક્શન લાગવાનું નથી. તો આવા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા જરૂરી છે. સર, જ્યારે આપણે સુરત શહેરની જો વાત કરીએ તો આજે જનતા કરફ્યુ પ્રધાનમંત્રીએ ડિક્લેર કર્યો છે અને સજ્જડ બંધ પાડ્યો છે. લોકો બહુ જ પોઝિટિવલી એની રિસ્પોન્ડ કરે છે. તો રાજ્ય સરકારની ને કોર્પોરેશનની જે તૈયારીઓ છે આને પહોંચી વળવા, આ મહામારીને પહોંચી વળવા માટે, એના એ શું તૈયારીઓ કરી રહ્યા છે અને મેડિકલ ફેટર્નિટી શું તૈયારી કરી રહી છે? જો પ્રિવેન્ટિવ તરીકાથી તો જો તૈયારી છે તે પૂરેપૂરી સજ્જડ તૈયારી છે. બને તેટલું આ સ્ટેજ 2-3 જ આનું ટ્રાન્સમિશન અટકે તેની માટે જ આપણે પ્રયાસ કરી રહ્યા છે. આપણો દેશ અત્યારે ડેવલપિંગ દેશ છે, તો ડેફિનેટલી આપણી પાસે એટલું સ્ટ્રોંગ મેડિકલ બેકગ્રાઉન્ડ નથી. જો ના કરે ભગવાન અને ભૂલમાં આ જો 4th સ્ટેજમાં પહોંચશે તો આ આપણા દેશ માટે બહુ મોટું નુકસાન કરશે. કારણ કે આપણી પાસે ડેફિનેટલી આપણા દરેક હોસ્પિટલ્સમાં આઇસોલેશન વોર્ડ્સ બનેલા છે, આઇસોલેશન આઈસીયુ તૈયાર કરીને રાખ્યા છે. જેમ કે મારી પોતાની હોસ્પિટલમાં અમારા 2 આઈસીયુમાંથી અમે 1 આઈસીયુ આઇસોલેશન તરીકે રાખ્યો છે અને 2 જનરલ વોર્ડમાંથી 1 જનરલ વોર્ડ અમે આઇસોલેશન તરીકે રાખ્યો છે. તો જ્યારે આ બધી વસ્તુ સાથે અમે બેઠા છે તૈયાર થઈને, પણ થઈ શકે કે જે રીતે અત્યારે બહાર ઇટલીમાં, સ્પેનમાં જે રીતે લોકો સિરિયસ થઈ રહ્યા છે, તો જો આ સ્પીડે જો અહીંયા આ વસ્તુ શરૂ થશે તો આને કંટ્રોલ કરવું બહુ જ અઘરું પડશે. સાહેબ, જ્યારે આ વાયરસ 2nd સ્ટેજ પરથી 3rd સ્ટેજ પર જઈ રહ્યો છે, તો એઝ અ ડૉક્ટર અને તમને આટલો બધો અનુભવ છે, તો આગળ શું થશે એનું શું અનુમાન બાંધો છો? આગળ જે થઈ શકે, જે સ્ટેજ 3 એટલે કે લોકલ જે વાયરસ છે એનું લોકલ જે માણસો છે એમાં ફેલાવાનું શરૂ થવું, સ્ટેજ 2 એટલે જે ફોરેનથી આવેલા છે ત્યાં જ અટકી જાય છે વાયરસ, એનાથી આગળ જતો નથી, સ્ટેજ 3 એટલે લોકલ ટ્રાન્સમિશન શરૂ થશે વાયરસનું. અને એકવાર જો લોકલ ટ્રાન્સમિશન શરૂ થાય એટલે તરત એના હોસ્પિટલનું પેશન્ટ્સનો ફ્લો ને બધું જ વધશે. એટલે તમારા અંદાજ પ્રમાણે જો આ તકેદારી ન રાખે તો કેટલું મોટું નુકસાન થઈ શકે? આ તો મહામારી જ થશે આમાં જો આની તકેદારી ન રખાય તો. કારણ કે આ અટકશે નહીં. જો આ 3rd-4th સ્ટેજમાં આવ્યું તો આપણા દેશમાં અટકવાનું નથી. તો આપનું શું માનવું છે કે આ જે કહેર છે તે કેટલા મહિના હજુ ચાલશે? જે સ્ટડીઝ છે એ કહી રહ્યા છે કે ભાઈ ગરમી વધશે તેમાં ઓછું થવું જોઈએ. આજે જ અમેરિકામાં એક જગ્યાએ પબ્લિશ થયું છે કે એમ કહે છે કે ભાઈ જૂન સુધીમાં આના નવા કેસીસ આવતા ઓછા થઈ જશે. પણ વી ડોન્ટ નો, કારણ કે આ નવો વાયરસ છે. વાયરસની પોતાની ખાસિયત એ હોય છે કે એ પોતાની જાતે એડિટ થઈ શકે છે જીનેટિકલી. એટલે આપણને હજી એને સમજવાનો ટાઈમ જોઈશે કે આ વાયરસમાં કઈ રીતે કામ કરીશું. રોજ આવે છે ન્યૂઝમાં કે વેક્સિન શોધાય, પણ એકચ્યુઅલી હજી સુધી એની પરફેક્ટ વેક્સિન શોધાઈ નથી. એટલે આપણને ખબર જ નથી કે આ વાયરસ ક્યાં જઈને કેવી રીતે અટકશે. તો આપ સપોઝ તમારી પાસે એક પેશન્ટ આવે છે અને પોઝિટિવ તમને લાગે છે, ટેસ્ટેડ પોઝિટિવ, તો શું પ્રાઇમરી ટ્રીટમેન્ટ તમે આપો?
પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં એક તો સૌથી પહેલાં એને સમજાવી દઉં અને એને દાખલ કરું, જે અમારો આઇસોલેશન છે, જે અમારો સ્ટાફ આઇસોલેશન માટે તૈયાર છે તે એરિયામાં દાખલ કરું. દાખલ કર્યા પછી એને અંડર ઓબ્ઝર્વેશન રાખવાનું, પેશન્ટના વાઇટલ્સ ચેક કરતા રહેવાનું, ખાસ કરીને એનું ઓક્સિજન. એને અમુક મેડિસિન્સ છે જેમ કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન ક્લોરોક્વિનના કોમ્બિનેશન્સ છે, એઝિથ્રોમાઇસિન છે, એ અમુક બેઝિક ડ્રગ્સ છે તે શરૂ કરીએ. અને પ્રાઇમરીલી તો આમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ છે. જો આમાં કંઈક તકલીફ વધે તો અકોર્ડિંગલી એને આઈસીયુમાં બી લેવું પડે, જરૂર પડે વેન્ટિલેટર પર પણ મૂકવું પડે. અંતમાં એક અમારા દર્શકોને અને સુરતની જનતાને તમારો એક સંદેશ. સંદેશ એ છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જ્યાં સ્ટેજ 2-3માં છે ત્યાં જ આપણે અટકાવીએ તો સારું, નહીંતર આ મહામારીમાં કન્વર્ટ થશે. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે ડૉક્ટર સુચય પરીખ, અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હેલ્થ પ્લસનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા હેલ્થ પ્લસના કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર.